વિસ્તર્યા છે. જી હા, દી 24 કલાક પાસે ચૂંટણી અંગે છે એક્સક્લુઝિવ ખબર. ચોમાસા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી શરૂ કરવાના સંકેત આપી દેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવામાં થયો છે વિલંબ. સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે સરકારે સૂચના આપી હોવાની જે સૂચન અને સંકેત સામે આવી રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવામાં થોડો ઘણો વિલંબ થયો છે, એટલા માટે જ સરકારે હવે સૂચના આપી દીધી છે. એટલે કે ચોમાસા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે. હેતલ, વિધાનસભા અને પછી લોકસભા અને હવે વારો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો. ઘણી એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી કે ક્યારે યોજાશે, ક્યારે યોજાશે, પણ ઝી 24 કલાક પાસે હવે આ પાક્કા સમાચાર છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતે રહેવું પડશે તૈયાર. જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જી 24 કલાકના સૂત્રો તરફથી જે માહિતી મળી છે એ પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી કરવાની જાહેરાત ક્યાંક ને ક્યાંક ચોમાસુ પતે અને તરત કરવામાં આવશે. એટલે જે સમયસર જે ચૂંટણીઓ થવી જોઈએ એ લાંબા સમયથી લોકસભાની ચૂંટણીના કારણે થઈ ન હતી. અને આમ પણ નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, એમાં અનેક ગ્રામ પંચાયતો અને નગરપાલિકા એવી છે કે તેમાં વહીવટદાર તરીકે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. ખૂબ લાંબા સમયમાં ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આટલો વિલંબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને થયો છે. હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે કોઈ વિલંબ ન થાય એ પ્રકારની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ અંતર્ગત જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રકારે ચોમાસું પૂર્ણ થાય અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નવરાત્રિ અને દશેરાની આસપાસ આ ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. અને સ્વાભાવિક છે કે જે ચૂંટણીઓની જે છે એ કાર્યક્રમની રીતે જોવા જઈએ તો દિવાળી પહેલાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં પૂર્ણ થઈ જાય એ દિશામાં સરકારે સૂચના આપી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. સ્વાભાવિક છે કે ચૂંટણી પંચ પણ આ પ્રકારે કામગીરી કરી શકે અને ચૂંટણી પંચને પણ જે સીમાંકનથી માંડીને અન્ય જે રોસ્ટર પ્રથા છે, જે બેઠકોની વહેંચણી છે, એ તમામ કામગીરી કરવાની છે. એટલે તેને પણ પૂરતો સમય 4 મહિનાનો મળી રહે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હોવાની અત્યારે જાણકારી મળી રહી છે. જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચોમાસા પછી યોજાઈ શકે છે. સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે સરકારે આદેશ આપી દીધા છે ચોમાસા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી પૂરેપૂરી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આ સાથે ફરી રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.